વિદ્યાર્થી મિત્રો, બાળગોકુલમ શૈક્ષણિક સંસ્થામાં આપસૌનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે ગુજરાતીમાં પાઠ નંબર 3 જૂમો 20 એમાં પાઠ નંબર 1 જોયો હતો. હવે અત્યારે આપણે પાઠ નંબર 2 આપણે જોઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો કે છે, છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળ્યા હતા અને નદીના બંને કાંઠે જઈને પાછા વળતા હતા. એ વખતે સવારે થોડું કામ હોય તો સવારે પણ નીકળ્યા હતા. તો કે છે, છેક સાંજે કે જે સાંજ થવાની આવે ત્યારે કે છે તેઓ ક્યાં જતા હતા કે તેઓ નદી કાંઠા સુધી જઈને તેઓ પાછા વળી જતા હતા. અને જો કામ હોય તો સવારે કે થોડું કામ હોય તો પણ તેઓ સવારે નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડું થોડું કોતર ચાલે તો સારું, પણ વેણુને એમ લાગ્યું એમ બહાર ખાતા ખાતા ફરવું તે ગૃહસ્થાયીના લક્ષણ નહીં. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો ગણકીને સામો ઉપર ના નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે. તો એક દિવસે એમણે શું કર્યું કે સવારે 5 વાગે કે પ્રમાણે જે રોજિંદા કાર્ય પ્રમાણે બંને સવારે ફરવા નીકળ્યા. એ વખતે જુમાનો વિચાર કે આજે પાડો એટલે કે વેણું જરા થોડુંક ચાલે એટલે કે થોડુંક ખાય તો સારું. પણ વેણુને એમ લાગ્યું કે છે કે બહાર ફર ખાતા ખાતા ફરવું એક ગૃહસ્થાયીના લક્ષણ નહીં. પણ વેણું કહે છે કે ના, બહાર ખાતા ખાતા ફરવું બહાર ખાતા ફરવું એ શું કહે છે, બહાર ખાતા ખાતા ફરવું એમાં એ ગૃહસ્થાયીના એટલે કે જે સાચા છે ઘરમાં રહેનાર એના લક્ષણ નથી. એટલે કે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો ગણકીને સામો ઉપર ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે. એટલે જુમો પરાણે એને જુમો એને ખવડાવવાનું કરે કે તું ખા, પણ છતાં ભાઈ કે છે ને કે ના એને કે હું નહીં ખાઉં એમ. જ્યારે નાનું બાળક જે પ્રમાણે લાડ કરે છે એમ પાડો પણ એને મિત્રતાને શું મિત્રને લાડ કરે છે અને કે છે ને એમ ગણકીને ઊભો રહે છે. જે રણકીને માથું હલાવીને એને રણકી ઉપર કહે હું નહીં ખાઉં. આપણે કોઈ પણ નાનું બાળક હોય ને એને ખવડાવવાનું કરીએ છીએ તો સૌથી પહેલાં તો આપણી પાસે લાડ આવે છે. અથવા કોઈ પણ કે પ્રાણી હોય કે નાનું ગલુડિયું હોય, નાનું ગલુડિયાને આપણે કેવા લાડ કરીએ છીએ, ભાઈ તું ખાઈ લે. તો જ્યારે ન ખાવું હોય તો આપણી સામે પહેલાં લાડ કરશે, તો મૂછડી પટવાટાવશે, લાડ કરશે. એ પ્રમાણે જે પાડો જે છે વેણો તો એને પણ રણકીને ઉપર છે કે ના એમ નહીં ખાઉં અને કે છે એને કહી દે છે. અને જુમો થાકી ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. જ્યારે એને ખવડાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે જુમો ત્યારે તે પણ તે કહે છે કે સારું ચાલ તારે ન ખાવું હોય તો કંઈ નહીં, ચાલ તું ઘરે જઈને ખાજે. અને કે છે તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. વિજય થયો હું એમ પાડો આનંદમાં રણક્યો, પોતાની પૂંછડીયાને બરડામાં પછાડ્યું. જુમાની સામે જોઈને કાન પપડા ગણકતો ગણકતો ચાલ્યો. જીતના આનંદમાં તો થોડું દોડ્યો. તો કહે છે જાણે એનો વાત મનાવવામાં એનો વિજય થયો હોય તેમ પાડો એટલે કહે છે વેણો તો પહેલાં આનંદમાં રણક્યો, આનંદમાં ખુશ થઈ ગયો, પોતાની પૂંછડીને બરડા પર પછાડ્યું અને જુમાની સામે કાન પકડાય ગણકતો ગણકતો ચાલ્યો. તો એના આનંદ મામીને શું કરે છે તો કે જે પોતાની જે પૂંછડી હોય છે એને શું કહે છે પોતાની પીઠ પર પછાડે છે. અને જુમાની સામે જોઈને કે રણકતો ગણકતો એટલે કે ખુશ થતો હતો તો તે ચાલ્યો જાય છે. જીતના આનંદમાં તો પહેલાં તે થોડુંક દોડ્યો. તો કે છે એને જેણે એને વેણું જુમા પાસેની વાત મનાવી લીધી હોય એ પ્રમાણે શું પહેલાં તો સૌથી થોડે દોડે છે. અને કહે છે જો હવે જો પાછું વાળું કે દોડવાનું છે કે જુમાએ મોટેથી થપકો આપે છે. એટલે વેણુને થપકો આપે કે જો તો પાછો વળે છે કે નથી વળતો કે તારે દોડ્યા રાખવું છે. તો કે એમ કરીને વેણુને શું જુમો થપકો આપે છે. તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો. જે વેણું હજી જુમો એને થપકો આપે એ પહેલાં વેણું ક્યાં ચડી ગયો હતો, વેણું રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ બે રેલવેના પાટાની વચ્ચે આવી ગયો. તો કહે છે જરાક ઉતાવળે આનંદમાં જ્યારે વેણું ચાલે છે ત્યારે એનો પગ શું કહે છે ચાલતા એને પાડાનો જે પગ એટલે કે પાડો એટલે કે વેણું જે પગ છે આવી ગયો કે બે રેલવેના પાટાની વચ્ચે આવી ગયો. તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો. તો તેણે છે જે એનો પાટાનો વચ્ચે જે પગ આવી ગયો છે એને શું પહેલાં કાઢવાનો પ્રયત્ન કરે છે પણ શું ફોગટ એટલે નકામો એ તો કહે છે ધબ દઈને નીચે બેસી ગયો. તે જેમ જેમ પગ કાઢવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. તો કે છે વેણું જેમ જેમ પાટા વચ્ચેથી એનો પગ કાઢવાનો પ્રયત્ન કરે છે પણ કે છે તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો, તે શ્વાસભેર દોડતો આવ્યો. તેણે પાડા લઈને તેને આવીને પાડાનો પગ લઈને આમ તેમ મચ્યો પણ બધું
બસ તો કે છે જો હું પાછળ તો ને એને જોયો કે પાડો મેણુંનો પગ કે છે બે પાટા વચ્ચે આવી ગયો છે તો શું કહે છે ને પાણી પેન પાડો એટલે કે મેણુંનો પગ લઈ નામથી મચળો તો કે કાઢવા માટે મચેડે છે પણ બધું નકામું અંધ આછું અંધારું ને આછો ઉજાસ હતો તો કહે છે એ વખતે આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો હતો થોડે દૂર સિગ્નલનો હતો એટલે કે છે થોડે જે દૂર તો કે છે પાંચે ગાડી આવવા માટેનો જે ફાટક હતો તો કે છે ફાટક જરા નમેલો દેખાતો તો જો મારા પેટમાં ઝાસકો પડ્યો ને ગાડી આવશે તો એ વિશે જોઈને જે દ્રશ્ય જોવે છે કે ભાઈ ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે ફાટક બંધ થવાની તૈયારી છે તો કહે છે કે એને મારા પેટમાં એને ઝાસકો પડે છે ને બીક લાગે છે અને કહે છે અંદર ચિંતા થાય છે તો ગાડી આવશે તો તે રસ્તા તરફ દોડ્યું સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોએ તેને આવતા જોયા તો કહે છે તે રસ્તા પર સવારે વહેલા સવારે બે શોખીન જુવાનો તો કહે છે ફરવાના આવતા ને ફરવા નીકળેલા બે જુવાનોને તેણે જોયા તેમના એક અને એક હાથમાં નેતાની સોટીઓ ઉછળતી રહી અને ખુશનુમા હવા લેવા માથા પર ટોપીઓ ઉતારી એક બીજા હાથમાં લીધી હતી તો કહે છે અને એમના હાથમાં શું નેતાની સોટીઓ અને કહે છે ખુશનુમા જે ખુશનુમા વાતાવરણની જે હવા છે એ લેવા માટે કહે છે બંને જે કે લટાર મારવા નીકળે છે ત્યારે શું કહે છે એની જે ટોપીઓ હતી એ કહે છે બીજાના હાથમાં લઈ કે લીધી હતી ગાંડા દોડે તેમ ઝૂમો દોડ્યો જેમ ગાંડો દોડે એ પ્રમાણે ઝૂમો દોડે છે કેમ કારણ કે એનો જે મિત્ર જે છે મેણું એને બચાવવા માટે દોડધામ કરે છે એ ભાઈ સાહેબ મારો વે પાડો અપઘડી કપાઈ જશે જુઓ પણ એ જુઓ પેલા પાટામાં સપડાય છે એમ કરીને બી જુવાનીઓને વિનંતી કરે છે કે ભાઈ સાહેબ અરે એ ભાઈ સાહેબ એ ભાઈ મારો ઓલો પાડો મારો વે પાડો એટલે કે મારો ઓલો પાડો એ અપઘડી કપાઈ જશે કે હમણાં કપાઈ જશે પણ જુઓ પેલા પાટામાં સપડે કે તમે પણ જુઓ કે પેલા પાટામાં કે ફસાઈ ગયો છે બંને જણાએ જુવાને દેખાડ્યું ત્યાં જોયું પણ કંઈક કાળું તડફડતું લાગ્યું એટલે કે છે બંને જણાએ કંઈક જોયું પણ ખરું પણ કંઈક કાળું એટલે કે છે જે વેણું જે છે એ જો જે તડફડતું લાગ્યું શું છે મારો પાડો વેણું મારો વેણું પાડો એટલે કે છે પૂછે જુવાને પૂછે છે વેણું જે બંને જુવાને પૂછે છે કોણ છે શું છે એટલે કે છે મારો પાડો છે તો કે વેણું મારો મિત્ર જે છે ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ એટલે કે છે એને કરીને સજગે આપે છે અને કે શીખામણ આપે કે જા તું ફાટકવાળા પાસે જઈને દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય અને જીવ બચે એટલે કે છે મા બાપ મને એને વિનંતી કરે છે બી જુવાને અને કેમ વિનંતી કરે છે તો કે એના જે પાડો છે એનો મિત્ર જે છે એને વેણું પાડો એનો મિત્ર જે વેણું એને બચાવવા માટે વિનંતી કરે છે એટલે કે છે તમે મા બાપ છો તમે કે એને બચાવો જરાક તમે ટેકો દો એને તમે જરાક મદદ કરો તો એનો પગ નીકળી જાય એનો જીવ બચી જાય અમે તું દોડ દોડ ફાટકવાળાને કહીએ અને એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા એટલે કે છે અમે શું તારી મદદ કરીએ તું કે દોડ છે ને પેલા ફાટકવાળાને કે એમ કહીને તો બંને જણા ચાલતા થઈ ગયા જૂનો ફાટકવાળા તરફ દોડે છે અને ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કાંઈ ફરકતું લાગ્યું નહીં તો કહે છે એના પાડાને બચાવવા માટે ક્યાં છે મતલબ જુવાનીઓ કહે છે તો કહે છે જૂમો એને કહે છે ફાટકવાળા તરફ દોડે છે પણ એના ઘરમાંથી ઘંટીના અવાજ સિવાય કાંઈ આવ્યું કંઈ અવાજ સિવાય કાંઈ લાગ્યું નહીં છેવટે ગાડીની સિસોટી સંભળાઈ ચારે જુમાએ ચારે તરફ નિશાન જુમાએ ચારે તરફ એક નિરાશા દ્રષ્ટિ ફેંકી માણસનું છયું સરખું જણાયું નહીં તે કે છે એટલામાં તો કે ગાડીની સિસોટી સંભળાયું અને કે છે જુમાએ ચાર તરફ એક નિરાશાની દ્રષ્ટિ ફેંકી એટલે કે છે માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં તે કે છે માણસનું કે કોઈ નાનું છોકરું પણ દેખાણું નહીં ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી તે કહે છે ઝપાટા બંધ સિગ્નલના થઈ થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી તો કહે છે તો એટલે કે છે જે એના સિગ્નલની જે સાંકળ છે એ પણ ખેંચે છે પણ ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય ને એવું હતું તો કહે છે એને ઘંટીના અવાજમાં તે કહે છે એનું કંઈ અવાજ સંભળાય એવું ન લાગ્યું તે જોરથી બાટા બારણામાં પાટું માર્યું તો કહે છે એને જે ફાટકવાળાને ઘરમાં એને શું પાટું મારે છે એ કોણ ચાલો ભાઈ બે સિગ્નલ ફેર મારું જાનવર કચડાઈ જશે વિનંતી કરે છે જ્યાં ફાટકવાળાના ઘરમાંથી અવાજ આવે છે કોણ છે એ ચાલો ને ભાઈ બેન
મારું સિગ્નલ ફેર મારું જન્મ કરજો, કચરાઈ જશે એ કે ભાઈ બહેન એને વિનંતી કરે છે, તમે છતાં તમારું જે ફાટક છે તમે બંધ ન કરો, મારું જન્મ મારો જે મિત્ર છે એ શું કચરાઈ જશે, ઘેર ભાઈ કોઈ માણસ નથી. બસ આટલા બે ત્રણ કાર જવાબની સાથે ઘંટી ફરીથી ગાંજવા માંડી. લેકે છે ત્યાંથી જવાબ આવે છે કે ઘરે કોઈ ભાઈ માણસ છે નહીં. બસ આટલા બે દરકાર જવાબદાર સાથે કે ઘંટી પાછી ગાજવા માંડી. એટલે કે છે દોડો દોડો મારું જાનવર કપાય છે. એટલે કે વિનંતી પાછી કરે કે અરે દોડો દોડો મારું જાનવર મારું મિત્ર કપાય છે. જુમાએ બળ હતું એટલી બળ કરીને ચીસ પાડે, એમના કર્કશ પડઘા સિવાય કાંઈ શાંતિ જેવી હતી તેવી જ રહી. એટલે કે છે જુમાએ જેટલું બળ એટલું કે જોશી ચીસ પાડે, અને એના જે કણસનો જે પડઘો હતો એના સિવાય કોઈ અવાજ સંભળત નહીં, એના જેવી નીરો શાંતિ હતી. જુમાએ છેલ્લા આકાશ તરફ જોયો તો છેલ્લો આસન તો તાર હતો. તો કે છે જ્યારે સવાર થવાની તૈયારી હતી જ્યારે જુમો શું કે છે એને આકાશ તરફ એ જોવે છે તો કે છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. તો કે છે અજવાળું બદલે કે જ્યારે સવાર પડવાની તૈયાર તમે લોકો સવારમાં જોતા હશો કે જ્યારે અજવાળું પથરાય ત્યારે શું સૌથી પહેલાં તમને ગાઢ ધુમ્મસ દેખાય, એવું ખાસ કરીને શિયાળામાં. તો કે છે જ્યાં શિયાળામાં તમે લોકો જો સવારમાં વહેલી સવાર તમે કૃષ્ણનું વાતાવરણમાં ફરવા જાઓ તો કે છે તમારા અજવાળું વધવાની સાથે સાથે શું કે થાય છે તો કે છે ધુમ્મસમાં પથરાતી જતી હોય છે. ગાડીનો અવાજ તદ્દન નજીક હતો. તે પોતાની લાકડી ફેંકી દીધી. યા પર્વતીગર તે મોટેથી બૂમ પાડી. તો કે છે ગાડીનો અવાજ શું કે છે એકદમ સાવ નજીક આવતો હતો. તે પોતાની લાકડી ફેંકી દીધી અને તેને મોટેથી બૂમ પાડી. એટલે કે છે હે ભગવાન યા પર્વતીગર હે ભગવાન એટલું કહીને જુમો એકદમ દોડ્યો. પવ્યાસ વેણું થાકીને હાંફતો પડ્યો હતો. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો પણ બધી મહેનત નકામી હતી. વેણું થાકીને હાંફતું પડ્યું. વેણું પોતાનો પગ કાઢવાનો પ્રયત્ન કરે પણ એ શું કહે છે હાંફી ગયો ને પડ્યો રહ્યો હતો. તેની ગોદમાં ભરાઈને બેઠો હતો. તેને શાંત રીતે ખંજવાળી કર્યો. એ કહે છે વેણુંને તે કહે છે વેણુંની ગોદમાં જુમો ભરાઈ ગયો અને કે શાંતિથી એ વેણુંને કહે છે ખંજવાળી કરતો તેને વાળ કરવા લાગ્યો. દોસ્ત ભાઈ વેણું આપણે બંને સાથે છીએ હો એમ કહીને જુમો છે તેના પગ પાસે દોડ્યો. દેખે છે મિત્ર ભાઈ વેણું તું ચિંતા ન કરશે આપણે બંને સાથે છીએ અને કે છે હું એના પગ પાસે દોડ્યો એમ કહીને કે છે એમ કે સાથે પગ પાસે દોડીને બેસી જાય છે. દસ પડે ટ્રેનના ઢબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ, જોશ બંધ પૈડા સંભળાયા. જુમો વેણીને વેણુંને ભેટી પડ્યો. જેવી ગાડી છેક પાસે આવી તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું. પોતાના શેઠને બચાવવા એક ચપાટી માથું મારીને તેને પાટા પરથી દૂર ફેંકી દીધો. તે કહે છે 10 મિનિટ સેકન્ડ એના શું કહે છે અને ટ્રેનના ધબકા ટ્રેન આવી રહી હતી. સિસોટી ઉપર સિસોટી થઈ. જ્યારે કોઈપણ વ્યક્તિ ત્યારે પાટી સિગ્નલ પર કહી દેખાય પાટા ઉપર તો કહે છે ટ્રેન આવે ત્યાં સિસોટી ઉપર સિસોટી વાગે છે અને એના કહે છે જોશ બંધ એના કહે છે ઉતાવળી જે એના ટ્રેનના જે પૈડા છે એ સંભળાય છે અને એ જોઈને કહે છે જુમો વેણુંને ભેટી પડે છે. એનો જુમો વેણીને ગળે વળગી પડે છે પણ જેવી ગાડી છેક નજીક આવે છે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉંચક્યું. તે કહે છે જેવી ગાડી નજીક આવે છે તો શું કરે છે વેણુએ પોતાનું માથું ઊંચકીને પોતાના શેઠને બચાવવા એક જ ચપાટે માથું મરીને પાટા પરથી દૂર ફેંકી દીધો. એટલે કે છે જુમાએ શું કર્યું પોતાના શેઠને બચાવવા માટે એનું માથું મરીને પાટાથી દૂર ફેંકી દે છે. વેણુ પરથી આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહી સિવાય જુમાનું કેળિયું ભીંજાઈ ગયું અને તેને કળ વાળીને બેઠો થયો. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્રો વેણું કોઈ જ નામનિશાન ન રહેતું. એટલે કે છે જ્યારે વેણું કે છે કળ વાળીને બેસે છે ત્યાં થઈ ત્યારે શું થયું કે જુમા ઉપર જુમો જ્યારે કળ વાળીને બેસે છે ત્યારે વેણું પરથી શું થયું છે આખી ટ્રેન એને કચડાઈને ચાલી ગયું છે અને તેના ગરમ લોહીના પ્રવાહથી જે એનું ગરમ જે જુમાનું જે વેણુંનું જે ગરમ લોહી હતું એના કે એનાથી એનું જુમાનું જે કેડ્યું હતું એ શું કે છે ભીંજાઈ ગયું હતું અને તે કળવાળીને બેઠું થયું. ત્યારે તેના લોહીના ખાબોચિયામાં છૂટા છવાયા ભાગ સિવાય તેના લોહીનું જે ખાબોચિયું હતું એમાં છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્રયાપ્યા પ્રિય મિત્ર વેણુંનું કંઈ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ અહીંયા હજી પણ હંમેશ માટે જુમો સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે.
એક માનીતા પથ્થર ઉપર મેં મૂકીને ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. તો કે હજી પણ સવારમાં જ્યારે જુમો જ્યારે જાય છે ત્યારે એ અશાંત વાતાવરણમાં અશાંત વાતાવરણમાં એ રસને કહે છે ફૂલીને આવતો દેખાય છે અને પોતાનો માનીતા પથ્થર ત્યાં જ્યાંથી જ્યાં વેણું કપાય છે કપાયેલો છે તો કે એ માનીતા પથ્થર પોતાનો માનીતો પથ્થર પર ફૂલ મૂકીને વેણુંની યાદમાં એને પથ્થર જો મૂકેલો હોય છે એ ફૂલ મૂકીને દેખે છે ત્રણ વખત યાદ કરીને કે વેણું વેણું એમ યાદ કરીને ચાલ્યો જાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠમાં તમને આ બંને પાઠમાં તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આમાં બંને સાચા મિત્રોની વાત સાચા મિત્રોની વાત કરવામાં આવી છે. સાચા મિત્રો એટલે કેવા સાચી મિત્રો તો કહે છે કે જુમો અને વેણું. તો કહે છે જુમો જે હોય છે તે એ કહે કે ભાઈ એને શું કહે છે કે રહીશ ખાનદાન નથી હોય છે પણ કહે છે સમય છતાં એને કે ચડતી પડતી આવતે ચડતી બળતીમાં એને એનું ખાલી છેવટે એક જ મિત્ર બચ્યો હતો. કયો તો કહે છે કે વેણું છે કે છે એને નાનપણથી શોખ ખાતર પાડામાં પાડો એ જેમ પાડ્યો હતો તો એને કહે છે જીવનથી લઈને કે મરણ સુધી કે એને કે સાથે રહ્યો હતો. તો આ પ્રમાણે અહીંયા પાઠની અંદર તમને ખ્યાલ આવી ગયો કે મારા સાચા મિત્રોની વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને શબ્દ સમજૂતી આપેલી છે અને એનો જે કે સ્વાધ્યાય છે એ તમને PDF દ્વારા ગ્રુપમાં તમારા ગ્રુપમાં મળી જશે. સારું વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે. સારું વિદ્યાર્થી મિત્રો હું અહીંયા મારા વિડીયોને વિરામ આપું છું. મને આશા છે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી જશે ગયો હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો બાય બાય.